તમારી બસ સ્પેશિયલ વાનગીઓ બનવાની છે તો આજે કઈ કઈ રેસિપીઝ લાવ્યા છો? આજે મગ બાજરીની ઢોકળી બનાવવાની છે. મગ બાજરીની ઢોકળી એટલે શું? એટલે જેમ આપણે દાળ ઢોકળી બનાવતો હોય ને એવી રીતના જ બનાવવાની છે. અને મગ બનાવવાના છે, એની અંદર બાજરીની ઢોકળી બનાવીને એડ કરવાની છે. ઓકે, એટલે બાજરીના લોટની ઢોકળી. હા, બાજરીની લોટની ઢોકળી અને મગ. ઓકે, વાવ, ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન છે. બાકી મગ ને રોટલો તો આપણે કરતા હોય ને બુધવારે. સાચી વાત છે, એટલે આવી રીતે જ કોમ્બિનેશન છે કે જેમ આપણે દાળ ઢોકળી બધા ખાતા હોય છે, પણ આ એક અલગ જ કોમ્બિનેશન છે. ઓકે, અને ન્યુટ્રિશિયસ પણ છે. હા, ઓકે, સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ, મગ છે, બાફેલા, બાજરીનો લોટ છે, ઘઉંનો લોટ છે, ગોળ છે, અને કોથમીર, કોકમ છે, અને રૂટીન મસાલા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા, પહેલાં આપણે બાજરી જે ઢોકળી બનાવવાની છે એ લોટ બાંધી લઈએ. બાજરીનો લોટ લેશો આપણે હાફ કપ જેટલો, અને ઘઉંનો લોટ છે એ પા કપ જેટલો લેવાનો. જેમ ઘઉં બાજરીના થેપલા કરતા હોય. હા, એવી રીતે જ. હવે આમાં મસાલા કરી દેશો, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, હળદર લેશું પિંચ, લાલ મરચું લેશું હાફ ટીસ્પૂન, મોણ માટે સેજનું તેલ લેશું. દાદીવાની વાનગીઓ હોય તો સ્પેશિયલી તમે એમ નોટિસ કરો કે ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય ને એમાંથી જે કંઈક બનાવે. હા, એવું નહીં કે ભાઈ તમારે આ વસ્તુ લેવા માટે બહાર જવું પડે. સાચી છે, પહેલાના લોકોમાં એવું હતું પણ નહીં કે ઘરમાં જે શાક આવતા હોય રૂટીનમાં અને જે લોટ હોય એમાંથી જ બનતું હતું. અને ઘંટી ઘરમાં હતી એટલે લોટે ઘરમાં દળાતો હતો, ફ્રેશ લોટ. લોટ બાંધી લેશો આપણે. અને લોટ કેવો બાંધવાનો છે? પરોઠા જેવો લોટ બાંધવાનો, બહુ કડક નહીં અને બહુ નરમ પણ નહીં. આવી મસાલા ભાખરી બી બહુ સરસ લાગે સવારે બ્રેકફાસ્ટમાં. હા, સાચી વાત છે. આજે મેં લોટ બાંધ્યો છે એમાં તમે ભાજી પણ એડ કરી શકો છો. હા, કોઈ પણ. લસણ નાખવું હોય તો લસણ પણ નાખી શકાય. લીલું લસણ ચાલે? હા, લીલું લસણ પણ ચાલે. કારણ કે આપણે ઢોકળી વણવાની છે એટલે વાંધો ના આવે, ઝીણું ઝીણું સમારીને એડ કરી દેવાનું. ઓકે, સેજ તેલ લઈને કોણ લેશું. ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે, હવે આપણે મગ વઘારી દઈએ. તેલ લેશું આપણે, આમાં બી થોડું વધારે તેલ લેવાનું. હા, અને તેલની જગ્યાએ તમારે ઘી લેવું હોય તો ઘી પણ લઈ શકાય. બા બનાવતા હોય તો ઘી જ વાપરે. હા, અને એમાં દાળ ઢોકળી જે બનતી હોય છે તો એમાં ઘી વધારે હોય ને તો ટેસ્ટ સરસ આવતો હોય. ઉપરથી તો આપણે નાખતા હોય ને, અને આપણે ઉપરથી નાખીએ કાં તો વઘારમાં નાખીએ. વઘારમાં ના નાખવું હોય તો ઉપરથી પણ નાખી શકાય છે, તો એને ટેસ્ટ વધારે સરસ આવશે, એક મીઠાશ આવી જાય છે. હા, સાચે, અને ખાવાની એમ મજા આવે. શિયાળો હોય આમ ગુલાબી ઠંડી હોય ને એવામાં આવી ગરમ ગરમ વાનગી ખાઈએ તો આપણે શરીરને પણ પોષણ મળે અને આમ કહેવાય કે એમ પેટ એકદમ હેલ્ધી થઈ જાય. સાચી વાત છે. 1/4 ટીસ્પૂન રાઈ લેશું, હાફ ટીસ્પૂન જીરું લેશું. અને અત્યારે તમે ફક્ત મગ લીધા છે, આપણે મગ અને મઠનું કોમ્બિનેશન કરવું હોય તો સારું લાગે? હા, સારું લાગે, પણ મગ છે ને સેજ મઠ કરછાવ લાગે છે સેજ. અચ્છા, એટલે એની હિસાબે આપણને ભાવશે નહીં ટેસ્ટમાં, કાં તો પછી ગળાસ ખટાસ થોડીક ચડિયાતી નાખવી પડે. હા, કારણ કે મગ મઠમાં સેજ કરછાશ હોય છે, પાછળથી કરછું લાગે એટલે સેજ ગળાસ ખટાસ વધારે નાખવાની, તો વાંધો નહીં આવે. આપણે અત્યારે બાજરીનો લોટ લીધો છે તેની જગ્યાએ મકાઈનો લોટ છે કે રાગીનો લોટ છે એવી રીતે મિક્સ લોટ પણ આપણે લઈ શકીએ છીએ. કોમ્બિનેશન કોમ્બિનેશન હા બદલી શકાય છે. ઓકે, રાઈ જીરું તતડી ગયા છે, આપણે મગ એડ કરી દઈએ. સાથે પાણી લઈ લેશું. લગભગ 2 ગ્લાસ જેટલું પાણી લઈએ. ઓકે, અને મગ કેટલા લીધા છે? મગ લગભગ 50 ગ્રામ જેટલા, એટલે 1 કપ બાફી એટલે 1 કપ થઈ જશે.
સીઝનિંગ કરી દઈએ આપણે. મગ જ્યારે મેં બાફવા મૂક્યા હોય ત્યારે મીઠું એડ કરેલું છે, એટલે પાણીના ભાગમાં આપણે મીઠું એડ કરીશું. હળદર નાખીશું 1/4 ટીસ્પૂન, ધાણા જીરું લેશું 1 ટીસ્પૂન જેટલું, લાલ મરચું 1 ટીસ્પૂન અને મીઠું સ્વાદ પ્રમાણે. તો આની કન્સિસ્ટન્સી કેવી રહેશે? લસકા પડતી રહેશે, આપણે જેમ દાળ ઢોકળીનું હોય છે ને એવી રીતના જ હશે. અચ્છા, એટલે આ પોતે જ એક ફૂલ મીલ છે ને? હા, ફૂલ મીલ છે. હા, આની સાથે તમારે બીજા કશાની જરૂર ના પડે? ના, કશી જરૂર નથી. સાથે આપણે ગોળ પણ એડ કરી દેશું. બે ટીસ્પૂન જેટલું, અને મેં કોકમ પલાળીને રાખ્યા છે, 6 થી 7 નંગ કોકમ લીધા છે અને પાણીમાં પલાળીને રાખ્યા હતા. ઓકે, પાણી સાથે જ લઈ. હા, પાણી સાથે. મગને ઉકળવા દેશું આપણે અને ઢોકળી રેડી કરી લઈએ. આની થિકનેસ કેટલી રાખવાની છે? થિકનેસ થોડીક વધારે રાખવાની, કારણ કે બાજરીનો લોટ છે એટલે વધારે પતલું બને, વણાશે નહીં. હા, નહીં વણાય. ઢોકળી આપણે કટ કરી લઈશું. મગ ઉકળી ગયા છે, હવે આપણે ઢોકળી એડ કરી દઈએ. છુટ્ટી છુટ્ટી કરીને નાખવાની જેથી અંદર ચોટી ના જાય. બીજી આપણે રેડી કરી લઈએ. અને આ ઢોકળીને ચડતા બહુ વાર નહીં લાગે? ના, બહુ વાર નહીં લાગે, કારણ કે વણેલી છે ને, પતલી પતલી છે. જો હાથેથી આપણે બનાવી નાખીએ ચપટી ચપટી કરીને તો એમાં ચડતા વાર લાગે છે, જાડી થતી હોય છે. વણીને હોય એટલે ફટાફટ થઈ જાય. રાઈટ. ઢોકળી ચડશે હવે, ઢોકળીને આપણે 5 મિનિટ ચડવા દઈએ. રેડી થઈ ગયું છે, હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. આ જેમ જેમ પડ્યું રહે ને થોડી વારમાં થિકનેસ વધતી જાય છે, કારણ કે લોટ હોય એટલે થિક થતું જાય છે. આપણે સર્વ કરી દઈએ. એ તો દાળ ઢોકળીમાં એવું જ હોય ને, પડી પડી વધારે થિક થતી જાય. એટલે જ્યારે બી દાળ ઢોકળી બને ત્યારે મમ્મી બૂમો જ પાડતી હોય કે ફટાફટ બેસી જાઓ ગરમ ગરમ, અને એમાં ગરમ ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે. કોથમીર નાખી દઈએ આપણે. તો મિત્ર, રેડી છે મગ બાજરીની ઢોકળી. યસ, એકદમ ન્યુટ્રિશિયસ. હા, મગ બાજરીની ઢોકળી બનાવવા માટે જોઈશે
ઢોકળી બનાવવા માટે જોઈશે બાજરીનો લોટ 1/2 કપ, ઘઉંનો લોટ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, લાલ મરચું 1/2 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. મગ વઘારવા માટે જોઈશે તેલ 2-3 ટેબલ સ્પૂન, રાઈ 1/4 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, બાફેલા મગ 1 કપ, પાણી 2 કપ, હળદર 1/4 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 2 ટીસ્પૂન, કોકમ 6-7 નંગ. મગ બાજરીની ઢોકળી બનાવવાની રીત. ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, તેલ અને પાણી ઉમેરી કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે તેલથી કેળવી લો. હવે કણકમાંથી લુવા કરી આટામાં લઈ રોટલી વણી ઢોકળી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, બાફેલા મગ અને પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી ગોળ અને પલાળેલા કોકમ ઉમેરી ઉકાળી લો. મગ ઉકળી જાય એટલે તેમાં ઢોકળી ઉમેરી 5 મિનિટ માટે તેને કૂક કરી લો. ઢોકળી ઉકળી જાય એટલે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ન્યુટ્રિશિયસ મગ બાજરીની ઢોકળી. પણગાવેલા કઠોળમાં એવા એન્ઝાઇમ્સ હોય છે જે આપણું શરીર બનાવી નથી શકતું, એટલા માટે જ આપણે દરરોજ પણગાવેલા કઠોળ થોડા પ્રમાણમાં તો ખાવા જ જોઈએ. અત્યારે એની એક અને એક રેસીપી બની જશે પછી કઈ ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર શું નાખેલું છે. અત્યારે આપણે મગ અને સિંગ લીધા છે સ્પ્રાઉટ કરીને, તો એની જગ્યાએ આપણે કોઈ પણ અનાજ કે કઠોળ લઈ શકે છે સ્પ્રાઉટ કરીને.
લીસી પેસ્ટ. અલગ વેરાઈટી. હા.
ફણગાવેલા કઠોળની રોટી બનાવવા માટે જોઈશે ફણગાવેલા મગ અડધો કપ શિંગદાણા અડધો કપ પાણી જરૂર મુજબ પાલકની પ્યોરી 2 ટેબલ સ્પૂન બાજરીનું ભરડું અડધો કપ સિલોની ટોપરું 2 ટેબલ સ્પૂન દૂધી 1/4 કપ મીઠું સ્વાદ પ્રમાણે ફ્રૂટ સોલ્ટ 1/4 ટીસ્પૂન તેલ અને લાલ મરચું જરૂર મુજબ ફણગાવેલા કઠોળની રોટી બનાવવાની રીત મિક્સર જારમાં ફણગાવેલા મગ અને શિંગદાણાને ક્રશ કરી દો હવે તેમાં પાણી ઉમેરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરો તેને એક બાઉલમાં લઈ પાલકની પ્યોરી બાજરીનું ભરડું સિલોની ટોપરું દૂધી મીઠું ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો ખીરાને 5 મિનિટ માટે રેસ્ટ આપો રેસ્ટ આપ્યા બાદ ખીરાને ગ્રીસ કરેલા પાઈ મોલ્ડમાં લઈ સ્ટીમરમાં મૂકી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી અનમોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તેલ રેડી અને લાલ મરચું ભભરાવી સર્વ કરો તો તૈયાર છે એકદમ હેલ્ધી ફણગાવેલા કઠોળની રોટી કેડીબેન મારે જાણવું છે કે 70 વર્ષે તમે આટલું દોડી કઈ રીતે શકો છો મતલબ કહાં સે લાતે હો યે એનર્જી જાણવું છે ખરેખર ઓફકોર્સ બતાવી દઉં અમે લોકો એને કાંજી કહીએ છીએ હા કદાચ તમે લોકો રાબડી કહો છો બસ એ જે દૂધમાં નાખીને પીવાનો પણ રોજ રોજ તમે બદામ પીસવા જાઓ તો તમે કંટાળો આવે એટલે આ સામાન બધો તળીને તૈયાર રાખવાનો સ્ટોર કરી રાખવાનો એ 3-4 મહિના ચાલે તે રોજ દૂધમાં નાખી ઉકાળવાનો અને ગળપણમાં તમને જે જોઈએ તો ગોળ જોઈએ તો ગોળ મધ જોઈએ તો મધ નાખીને પી લેવાનો ઓકે એનર્જી જ એનર્જી શું વાત છે એટલે કાંજીનો સામાન કાંજીનો સામાન કાંજીનો સામાન પણ સ્ટોર કરવાના હા એટલે આજે તમે પી નહીં શકશો એ દૂધમાં નાખીને ઉકાળવો પડે ઓકે એ તો અમે કરી દઈશું વેરી ગુડ 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 સામાન જોઈ લઈએ તો હવે જોઈ લઈએ ઓકે ઇન્ગ્રેડિયન્ટ હા ઓકે બદામ બધું એક સરખા પ્રમાણમાં લેવાનું છે 100 ગ્રામ લો તો બધું જ 100 ગ્રામ લેવા ઓકે એક કે એક વસ્તુ આ દરેક વસ્તુ ઓકે બદામ છે ચારોલી છે કાજુ છે મગસતરી છે અખરોટ છે સિંગોડાનો લોટ છે કમર કાકડી પાવડર છે યુ મસ્ટ હેવ હર્ડ કમર કાકડી હા અને આ ઘઉંનો દૂધ છે કદાચ નહીં સાંભળ્યું હોય એને ઘણી પ્રોસેસથી ઘઉંમાંથી ઘણી પ્રોસેસથી બનાવવામાં આવે છે પણ એ તૈયાર મળે છે ઘઉંનો દૂધ તૈયાર ઘઉંનો દૂધ દૂધ એટલે ઘઉંની અંદરનો અર્ક હા એની અંદરનો અર્ક એનો ડ્રાય પાવડર ડ્રાય પાવડર હા એ એ મળે છે અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ ગુંદર ગુંદર બાવળ ગુંદર બરાબર છે અને એ બધાને એ કરવા માટે ઘી ઓકે ઓકે અને પેલું ત્રણ અચ્છા એ બધું તળાઈ જાય પછી છેલ્લે આ એલચી જાયફળ સૂંઠ સૂંઠ અને ગંઠોડા ઓકે લેવા માંગો તો તમે સફેદ મરી પાવડર લઈ શકો જો તીખાશ ગમતો હોય તો પણ આટલી વસ્તુ ઇનફ છે તમને ગરમી આપવા માટે આ સૂંઠ અને ગંઠોડા એ ઘણું સુંદર છે ગંઠોડાથી તમે જાણતા હશો શરદી તૂટી જાય શરદી માટે ઘણું સુંદર અને અને એ છે સૂંઠ છે એ તમને ગરમાવો આપે બરાબર છે એટલે કરીએ તો એ જરૂર કરી દઈએ ગુંદર ફૂલાવવા માટે ઘણું બધું ઘી જોઈએ પછી આ તમે થોડા થોડા ઘીમાં સાંતળો તો ચાલે પણ ગુંદર તો પૂરતો ફૂલાવવો પડે ઘીનું પ્રમાણ કેટલું લઈશું આ બધું જો તમે 100-100 ગ્રામ લો તો ઘી 1 કિલો જોઈએ 1 કિલો 1 કિલો બાપરે તો એ તો તમને સૂટ ગરમ પડશે હા ઓકે પણ આ તો ખાસો લાંબો ટાઈમ ચાલવાનું યસ એક્ઝેક્ટલી આપણે દાદીમાં નાનીમાં એ જ કહેતા હતા કે શિયાળામાં ઘી ખાવ એ આખું વર્ષ કામ લાગે હા એ તો છે પણ આજકાલ તો બધા ડાયટિંગમાં માને છે શું કહે હું તો કહું કે ખાવ અને દોડો ખાવ અને દોડો ડાયટિંગ ના કરો અત્યારે આપણે 1 કપ જેટલું ઘી લીધું છે પણ જો તમે આ સ્ટોર કરી રાખવા માંગતા હોય તો તમે 100-100 ગ્રામની પી હોય તો સાથે 1 કિલો તમારે ઘી લેવું પડે ઓકે ગાયનું લો તો વધારે સારું આ ગાયનું છે તો શિયાળામાં સ્પેશિયલી તમારે ત્યાં આ તો હોય જ બીજું શું શું હોય વસાણું જેને કહીએ અમે હા વસાણા હા વસાણામાં બી આ બધી વસ્તુ ખરી પણ પાછી ઉપરાંત થોડી બીજી 4-5 વસ્તુ ખરી હા જેમ કે અડદનો લોટ તમે લોકો પણ નાખતા હશો વસાણામાં અડદનો લોટ છે ખજૂર છે ખસખસ છે અચ્છા એ બધું એમાં વધારાનું આવે હા
કાળી મુસળી સફેદ મુસળી હા એ બધું પણ નાખીએ અંદર એ બધા તેજાના એ બધું 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 યસ યસ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી પણ તે શું કે તે ખાંડની ચાસણીમાં તમે રાખી મૂક તમે એ કરો એટલે તે ખાઈ શકો તમે સીધું જ્યારે આને તમે સીધું ખાઈ નહીં શકો તમે દૂધમાં ઉકાળવું પડે ઓકે એમ હા તો દૂધમાં આપણે કેટલું નાખવાનો એ પાવડર એક ચમચો સૌથી પેલા આપણે ગુંદર ને ફૂલાવીએ તમે મોટો ગુંદર લીધો ખરે નાનો હોય તો વધારે સારું તે ઘણો સારી રીતે ફૂલી જાય દુકાનમાં જઈને ગુંદર માંગ્યો જે આપ્યો તો લઈ લીધો અને બરાબર ફૂલવીએ તો સારી રીતે કચડી જાય બરાબર છે મોટો દાણો છે એટલે એકદમ મોટો એકદમ ફૂલીને એ થશે હા 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 એવું લાગે કે અડધી કડાઈ ભરાઈ જાય ખરેખર આટલા અમથામાં બસ ફૂલી ગયો છે ધીરો કરી દો અને ગુંદર ઘીમાં તળાય એટલે એની સુગંધ કેટલી સુંદર આવે ને ગુંદર હવે ફૂલી ગયો એને કચડી કાઢવાનો અને એ કચડાય તેટલા આપણે બીજી બધી વસ્તુઓ તળી લઈએ પહેલા આપણે સિંગોડા કમર કાકડી લઈ લઈએ ઇવન ગોખરુ પાવડર પણ તમે નાખી શકો હા ઘણું સારું ગોખરુ પણ ખાવામાં ઘણું સારું ધીરો છે ને બસ આ સિંગોડા કમર કાકડી પાવડર ત્યાર પછી આ ઘઉંનું દૂધ સપોઝ કે ના મળે તો આપણે એને અવોઈડ કરી શકીએ બિલકુલ 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 કારણ કે બધા સ્ટોર પર એ મળતું નથી હા એટલે અહીં પણ અમદાવાદમાં એક બે ત્રણ સ્ટોર પર જ મળે છે ઓકે પણ શિયાળામાં સ્પેશિયલી એવા આયુર્વેદિક સ્ટોર્સ હોય છે જ્યાં તમને આવી બધી વસ્તુ મળી જાય આયુર્વેદિક સ્ટોર નહીં પ્રોવિઝન સ્ટોર પર જ મળે પણ મોટા મોટા પ્રોવિઝન બે ત્રણ સ્ટોર તેના પર જ મળે બધી જ વસ્તુ થોડી થોડી અત્યારે આપણે બધા થોડું થોડું લઈએ છીએ અત્યારે બધું જ થોડું થોડું લઈએ છીએ અધરવાઇઝ મેં જેમ કહ્યું તમે એક સરખા પ્રમાણમાં 100-100 ગ્રામ તમે લો તો ઘઉંનું દૂધ નાખ્યું પછી બદામનો પાવડર નાખ્યો કાજુનો પાવડર નાખ્યો આ ચારોલી છે એ ચારોલી નાખીશું ચારોલી પણ મગજને માટે પણ બહુ સુંદર છોકરાઓ જો ખાય તો ઘણું સુંદર છે આ અખરોટ છે ઇન શોર્ટ બધી ડ્રાયફ્રૂટ આપણે નાખી દઈએ છીએ બદામ ચારોલી કાજુ ચાર મગજ અખરોટ એ બધું જ અંદર નાખીને સાંતળી લઈએ કમર કાકડીનો પાવડર પણ કમરને માટે ઘણો સુંદર બહુ સુંદર ગુંદર ગુંદર પછી યસ એ પણ કમર માટે ઘણો સારો યસ એટલે ખાસ કરીને લેડીઝને માટે તો ગુંદર ઘણો જ સુંદર એટલે શિયાળામાં મમ્મી એમ ઇન્સિસ્ટ કરે કે ના ભાઈ ખાઓ એટલે ખાઓ તો જ આખું વર્ષ ચાલે તો પછી તમે પહોંચો તેમ દોડતા રહેવાય પછી અને આને કેટલું શેકવાનું બહુ નહીં થોડું હા એટલે આમ થોડીક સુગંધ આવવા લાગે આપણને ખબર પડી જાય કે હા શેકાઈ ગયું એમ રાઈટ અને પછી આને સ્ટોર શેમાં કરવાનો કાચની બરણી હોય તો વધારે સારું અધરવાઇઝ કોઈ પણ ડબ્બામાં કશામાં પણ કરી શકો અને બહાર જ રહેશે મહિના એક સુધી તો બહાર રાખી શકો પછી એથી વધારે રાખવું હોય તો ફ્રીજમાં રાખવું બેટર એટલે શું કરવાનું થોડું થોડું ત્રણેક કન્ટેનરમાં સ્ટોર કરવાનું બે કન્ટેનર ફ્રીજમાં રાખવાનું એક કન્ટેનર વાપરવાનું એક એક કાઢતું જવાનું એમ ઇવન જે બહારગામ રહેતા હોય એને પણ તમે આપી શકો ને બિલકુલ મારા દીકરાને અમેરિકા મોકલું જ છું વાવ આ બનાવીને મોકલું છું એ લોકો પીએ બસ લગભગ થઈ જ ગયું છે અને આને તમે સવારે આઈડિયલી પીઓ કે પછી રાત્રે પણ સવારે જ ચાની જગ્યાએ લો તો વધારે સારું પણ ચા વગર ના ચાલતું હોય તો ચાના પછી લેવાનું ઓકે નાસ્તામાં લેવાનું હા બસ
અચ્છા મિત્તલ હવે થઈ ગયું છે, આપણે બંધ કરી દઈએ. ઓકે, બસ હવે આ તળવાની આટલી જ વસ્તુ, બાકીની વસ્તુ બેઠી ભેગી દેવાની. એ શું? સૂંઠ, ગંઠોડા અને એલચી જાયફળ. બરાબર. તમને જો તીખાશ જોઈતો હોય તો સફેદ મરીનો પાવડર નાખી શકો તમે. એને શેકવાની જરૂર નહીં, બિલકુલ નહીં. ઓકે, બિલકુલ નહીં. આ સૂંઠ છે, આ એલચી જાયફળનો પાવડર છે. કદાચ કોઈને દૂધ નહીં સૂટ થતું હોય તો જાયફળથી પેલો ડાયરિયા નહીં થાય. હા, પચી જશે. બસ, બિલકુલ. બસ ગંઠોડા, સૂટ, ગંઠોડા અને એલચી, એલચી જાયફળ. હા, ઓકે. અને પછી આ ઠંડુ થાય પછી જ ભરવાનું. ઠંડુ થાય પછી જ ભરવાનું. કોઈ પણ વસ્તુ સ્ટોર કરો એ ઠંડુ કર્યા પછી જ ભરાય. બરાબર. બસ આ ભેગી દીધું, હવે એની ગુંદરની સાથે ભેગી દઈએ આપણે. બરાબર. કાઢી નાખીશું એમાં? યસ, જરૂર. છોકરા તો કોઈ પણ વસ્તુ પચાવી જાય, આપણે કેટલું પચાવીએ છીએ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક બધું મિક્સ થઈ ગયું છે, એકદમ રેડી ફોર સ્ટોરિંગ. લો, કાલથી તમે પીવાનું શરૂ કરજો, એટલે તમે મારી જેમ દોડતા થઈ જશો. નક્કી. બસ હવે સ્ટોર કરવા માટે તૈયાર છે. બસ આ સામાન તૈયાર થઈ ગયો, એને સ્ટોર કરીને રહેવા દેવાનો. જો તમારે થોડો થોડો ફ્રીઝમાંથી કાઢ્યા કરો તો ચાલે, થોડો 4-5 દિવસો ફ્રીઝમાંથી રોજ કાઢી લેવાનો કાયમ. અને રોજ સવારે એક ગ્લાસ દૂધની અંદર એક ચમચો આ નાખી ઉકાળી, અને પછી ગળપણ માટે તમે જોઈએ તો ગોળ નાખી શકો અથવા તો મધ નાખી શકો. હા, ખાંડ એવોઇડ કરો એટલું સારું. બસ એ પીવાનું ને પછી આખું વર્ષ દોડવાનું. ઓકે, રેડી. કાંજીનો સામાન બનાવવા માટે જોઈશે ઘી 1 કપ, ગુંદર 1/4 કપ, શિંગોડાનો લોટ 1/4 કપ, કમળકાકડીનો લોટ 1/4 કપ, ઘઉંનો દૂધ 1/4 કપ, કાજુનો પાવડર 1/4 કપ, મગજતરીના બીનો પાવડર 1/4 કપ, બદામનો પાવડર 1/4 કપ, ચારોળીનો પાવડર 1/4 કપ, અખરોટનો પાવડર 1/4 કપ, સૂંઠ પાવડર 1/4 કપ, એલચી અને જાયફળનો પાવડર 1/4 કપ, ગંઠોડાનો પાવડર 1/4 કપ. કાંજીનો સામાન બનાવવાની રીત. 1 કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદરને તળી દો. ગુંદર તળાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી ઠંડો કરી ભૂક્કો કરી દો. હવે તે જ કડાઈમાં શિંગોડાનો લોટ અને કમળકાકડીનો લોટ ઉમેરી મિક્સ કરી શેકી દો. ત્યારબાદ તેમાં ઘઉંના દૂધનો લોટ, કાજુનો પાવડર, મગજતરીના બીનો પાવડર, બદામનો પાવડર, ચારોળીનો પાવડર અને અખરોટનો પાવડર ઉમેરી મિક્સ કરી શેકી દો. છેલ્લે તેમાં ગંઠોડા, એલચી જાયફળનો પાવડર અને સૂંઠ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ગુંદરના ભૂક્કામાં ઉમેરી બરાબર મિક્સ કરી દો. કાંજીના સામાનને સ્ટોર કરી શિયાળામાં હેલ્ધી બનો. તો તૈયાર છે કાંજીનો સામાન. ખજૂર એ તો શિયાળામાં ખાવી જ જોઈએ, કારણ કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ લો હોય છે, એટલે એ તમારા જે બ્લડ શુગર લેવલ હોય ને એને પણ એ કંટ્રોલમાં રાખે છે. તો અત્યારે સ્પેશિયલ
અત્યારે તમે કઈ ખજૂર લીધી છે? ઇનફેક્ટ તમે સારામાં સારી પણ લઈ શકો, ઇટ ઇઝ અપ ટુ યુ, તમારા પર આધાર રાખે તમારે કઈ લેવી છે. સાદી લઈ શકો, પેલી કાળી પણ લઈ શકો, કાળી પણ લઈ શકો તમે, ગમે તે લઈ શકો. એ થોડી સોફ્ટ હોય એટલે થોડું જલ્દી થઈ જાય, જલ્દી થઈ જાય. બસ આને ઉકાળીશું, જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું. અત્યારે જરા કકરો પડે ને આપણે ગોળ પણ નાખી જ દઈએ. તો આપણે સપોઝ કે સુગર ફ્રી બનાવવું છે તો ખજૂર જો મીઠાશ વધારે હોય તો ચાલે ને? ચાલે, તમારે કઈ સુગર નાખવાની, કશું નાખવાની જરૂર જ નહીં, કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં. બરાબર છે, કારણ કે ખજૂરમાં ઓલરેડી તમે કહો છો તેમ એ આવે, અને દૂધ બળે એટલે એનો પણ થોડો મીઠાશ આવે, ગળાશ આવી જાય ગળપણ. બરાબર, બિલકુલ ખરું, આમાં થોડી ધીરજની જરૂર. તો આને તમારે થોડું ક્વિક કરવું હોય તો ખજૂરનો પલ્પ કરી શકીએ? ખજૂરનો પલ્પ અને તમે એમ તો માવો પણ નાખી શકો દૂધની જગ્યાએ, પણ આ તેની અંદર ચેડવો એનો ફેર પડે. હા, એ તો એ વસ્તુનો ઘણો, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, એટલે તેનો ઘણો ફેર પડે. તો માવો નાખો તો આ ખજૂર આટલી સુંદર રીતે ચડી નહીં જાય ને. બરાબર છે, ઓકે. આજકાલ તો જમાનો જ ઇન્સ્ટન્ટનો છે, એટલે લોકો શોધી કાઢે કઈ રીતે ઇન્સ્ટન્ટ કરીએ, ધીરજ નથી ને? ના, જરૂર બિલકુલ નહીં. એ જ વસ્તુ તમારી પાસેથી શીખવા જેવી હોય કે કઈ રીતે ધીરજથી શાંતિથી વસ્તુ કુક કરવાની, રાહ જોવાની. આઈ થિંક તમે ખોટા માણસને પકડ્યો, ધીરજનું મારા મને આમાં બધું ફટફટફટ કરવાનું જોઈએ મને. ઓકે, બસ દૂધ જરા ઉકળવા આવ્યું છે તો આપણે ગોળ નાખીએ. લગભગ 500 ગ્રામ ખજૂર હોય તો 400 ગ્રામ ગોળ જોઈએ. અચ્છા, હા, પણ તમે કહો છો તેમ, જો નહીં તમે નાખવું હોય તો જરૂરી નથી કે એટલો ગોળ નાખવો જોઈએ. રાઈટ, હા, પણ હવે ટેસ્ટને માટે જોઈતું હોય, આ જે રોલ બનશે ને એ રોલ તમે આમ પણ ખાલી શિયાળામાં નહીં પણ આમ પણ તમે ચોકલેટની જગ્યાએ સ્વીટ માઉથ તરીકે જમ્યા પછી સ્વીટ માઉથ તરીકે રોલ ખાવ ને, તે પણ ઘણું પૌષ્ટિક. અને અત્યારે તમે ફક્ત ખજૂર લીધા છે, ખજૂરને અંજીરનું કોમ્બિનેશન કરી શકો, બિલકુલ લઈ શકો, એ બી દૂધમાં સરસ લાગે, બિલકુલ લઈ શકો, અંજીર પણ લઈ શકો, બિલકુલ ખરું, એ પણ દૂધમાં ઉકળે તો એકદમ સોફ્ટ થઈ જાય, પલ્પી થઈ જાય. યસ, પલ્પી થઈ જાય. યસ, ગોળ પણ તમે દેશી લો તો વધારે સારું. બસ આ લગભગ થવા આવ્યું છે એટલે આપણે જરા ઘી થોડું, ડું થઈ ગયું છે. હવે રોલ વાળી લઈએ. ઘણું સુંદર છે ને, એનર્જી જ એનર્જી.
બેટ વોલનટ રોલ બનાવવા માટે જોઈશે દૂધ 250 ml, સમારેલા ખજૂર 250 ગ્રામ, ગોળ 200 ગ્રામ, ઘી 1-2 ટેબલ સ્પૂન, અખરોટ 1-2 ટેબલ સ્પૂન. બેટ વોલનટ રોલ બનાવવાની રીત: એક કડાઈમાં દૂધ અને સમારેલા ખજૂર ગોળ લઈ તેને ઉકાળી લો. મિશ્રણ ઠીક થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઘી અને અખરોટ ઉમેરી મિક્સ કરી થોડી વાર માટે કૂક કરી લો. મિશ્રણને એક પ્લેટમાં લઈ ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના રોલ વાળી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી બેટ વોલનટ રોલ. શિયાળો આવે એટલે આપણને વસાણા તો યાદ આવે જ છે, અને વસાણા એ મૂળ પારસીઓની જ દેન છે. વસાણાને એ લોકો ફજ તરીકે પણ ઓળખે છે, અને મૂળ રેસિપી એ લોકો પરથી જ આપણે લીધેલી છે, એડોપ્ટ કરેલી છે એવું કહીએ તો ચાલે. તમારા દાદી કે બા કોઈ સ્પેશિયલ વસાણું બનાવે છે જે તમારું ફેવરેટ હોય તો ચોક્કસથી એની રેસિપી તમારા નામ અને ફોન નંબર સાથે લખી મોકલાવો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.